દિલ સે ફૂડી, તો આ છે એમનું મેનુ. તો તમે જોઈ શકો છો કેટલી બધી આઈટમ છે અહીંયા, અને ઘણી બધી એવી વેરાયટી છે ભાવનગરમાં જે સૌ પ્રથમવાર આ લોકો લઈને આવ્યા છે, જે બીજે ક્યાંય નહીં મળે તમને, અહીંયા જ મળશે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજનો વ્લોગ આખો અલગ જ છે, અને ફૂડ લેવડ માટે બહુ સ્પેશિયલ વ્લોગ થવાનો છે, કેમ કે ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ કુલ્લડ પીઝાનું બન્યું છે. તો હું આવ્યો છું દિલ સે ફૂડી, જે તમે અહીંયા નામ વાંચી શકો છો, અને વિડીયો પૂરો જોજો, પૂરી ડિટેલથી આખો વિડીયો બનાવવાનો છું, કેવી રીતના એ બનાવે છે અને કેવા એના પીઝા હોય છે. તો અહીંયા બોર્ડ પણ છે, તમે જોઈ શકો છો આ રીતના કુલ્લડ પીઝા ભાવનગરમાં પહેલી વાર આપણે અહીંયા આવ્યા છે, અને પૂરો વિડીયો જોશું અને પૂરી ડિટેલ અને ક્યાં બન્યું છે પૂરું એડ્રેસ બધું આપણે એ ભાઈને પૂછશું, અને કઈ રીતે બનાવે છે એ બધું હું તમને બતાવીશ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો, કે એ લોકોની લારી એટલે ઠેલ કઈ જગ્યાએ છે અને કઈ કઈ વેરાયટી છે અને સ્પેશિયલ વેરાયટી કઈ છે. આપણે આ વાઘાવાડી રોડ છે ભાવનગરમાં, જે પાણી ટાંકી છે એનાથી જરાક બાજુમાં, અને આ બાજુ પૂજારા શોપ છે એની વચ્ચે ખાલી મેદાન છે ને ત્યાં આપણું દિલ સે ફૂડી કરીને આપણે આવેલું છે. અહીંયા સ્પેશિયલ વેરાયટીમાં આપણો કુલ્લડ પીઝા છે, જે ઓલ ઓવર ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ આપણે ચાલુ કર્યું છે. એ સેન્ડવિચું ને એવું રાખીએ છીએ આપણે અલગ અલગ જાતની. એમાં મારી બે પાસે મારી સ્પેશિયલ બે વેરાયટી છે જે ભાવનગરમાં ક્યાંય નથી. એક તો આપણી પીઝા, આપણે શું કહેવાય, આ કુલ્લડ પીઝા છે, એક કોથમરી સેન્ડવિચ છે અને એક આપણે મરચા સેન્ડવિચ છે. ભાવનગરમાં નથી ક્યાંય, જે આપણે ફર્સ્ટ ટાઈમ ચાલુ કરેલ છે. તો એડ્રેસ તો તમને મળી ગયું હશે. આપણે પાણીની અક્ષરવાડીથી પાણીની ટાંકીએ જઈએ ને એ રસ્તામાં જ તે દિલ સે ફૂડી નામની તમને મળી જશે. પૂજારા વટો એટલે તરત જ સામે આવી જશે, અને ગોરસ રેસ્ટોરન્ટની સામેની સાઈડમાં છે, તો આ એનું પરફેક્ટ એડ્રેસ છે. અને હવે આપણે જોશું એ કેવી રીતના બનાવે છે અને તમને બધું દેખાડીશ. બનાવી રહ્યા છીએ કુલ્લડ પીઝા. આપણે સૌ પ્રથમ એમાં ઓઇલ નાખીશું, પછી એમાં આવશે પનીર, પછી એમાં કેપ્સિકમ નાખીશું આપણે ને ઓનિયન્સ, પછી એમાં કોર્ન્સ આવશે, પછી બધા અલગ અલગ સોસીસ છે આપણા પીઝાના, માયોનીઝ છે, લિક્વિડ ચીઝ છે, બધું આપણામાં એડ કરીશું. આપણે એને એકદમ મિક્સ થવા દેશું. ઓરેગેનો અને ચીલી ફ્લેક્સ આપણે એડ કરીશું. હવે ત્રણ જાતના અમારા સ્પેશિયલ મસાલા છે જે અમે એડ કરીએ છીએ. આ સ્પેશિયલ મસાલો એક છે, એક અમારે લિક્વિડ ફોર્મમાં રાખીએ છીએ મસાલો, બીજો એક મસાલો અમારો સ્પેશિયલ છે. આપણે જરાક મોઝરેલા ચીઝ ઉમેરશું એમાં, જેથી આ ચીઝી વધારે થાય. હવે એની અંદર આપણે પીઝા બન્સના પીસીસ એડ કરીશું. એકદમ આને મસાલાને મિક્સ કરીશું આપણે. આપણો મસાલો રેડી થઈ ગયો છે, હવે એને આપણા કુલ્લડની અંદર આપણે એમાં મસાલાને ફિલઅપ કરીશું. એમાં બધા સોસીસ આપણે એડ કરીશું.
અને પાછો રિફિલ કરીશું. પાછો આપણામાં મોઝરેલા ચીઝ એડ કરીશું જેથી ચીઝ વધારે ચીઝી પીઝા થાય. આપણે વધારે આપણે બધી જ આઈટમ અમૂલની વાપરીએ છીએ. સારી હવે આ પીઝાને ઓવનમાં મૂકી દેશું આપણે. તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલા મસ્ત રીતે કુલ્લડ પીઝા અહીંયા આપણા તૈયાર થઈ રહ્યા છે. અને હવે ફાઇનલ સ્ટેપ એનું બાકી છે, તો હવે એને આપણે ઓવનમાં મૂકવા જઈએ છીએ. આ એકદમ દેશી રીતે બનાવેલું ઓવન છે, પણ આ તમે એકવાર ચાખશો એટલે તમને મજા પડી જશે. જેવી એકે હોટલમાં તમને નહીં મજા આવે એવી અહીંયા તમને મજા આવશે, કેમકે ફૂલ ચીઝી અને ફૂલ જોરદાર મને તો દેખાવમાં જ લાગે છે. અને આ ઓવનમાંથી બહાર આવશે પછી તો તમે આમ જોઈને એમ જ કહેશો કે એકવાર અહીંયા વિઝિટ કરવી જ જોઈએ એમ. ગાઈઝ આપણા ચીઝ પીઝા રેડી થઈ ગયા છે, તો હવે એને કાઢી લેશું અને ગનથી બધું જ ચીઝ મેલ્ટ કરશે હવે આને. એકદમ આમ જોતા જ મોટામાં પાણી આવે એ રીતના આપણા પીઝા તૈયાર થઈ ગયા છે, કુલ્લડ પીઝા. અને ઉપરથી પાછી ગન મારીને બધું જ ચીઝ મેલ્ટ કરે છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત રીતે ચીઝ બધું મેલ્ટ થાય છે. નીચેથી પણ ગન મારે છે જેથી કરીને અંદર જે ચીઝ છે આપણું એ પણ મેલ્ટ થઈ જાય અને એકદમ મસ્ત રીતે આપણા કુલ્લડ પીઝા રેડી છે. અને હવે એને આ રીતના ડિસ્પોઝેબલ ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. તો આપણા પીઝા ખાવા માટે એકદમ રેડી છે. તો આ છે કુલ્લડ પીઝા. જોઈને એકદમ મોઢામાં પાણી આવી જાય અને એમ થાય કે અત્યારે ને અત્યારે ખાઈ જ લેવા છે, એટલા મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે. વાવ, તમે જોઈ શકો છો કેટલું ચીઝી છે, એકદમ મસ્ત રીતે ચીઝ મેલ્ટ થઈ ગયું છે. તો ગાઈઝ અમે અહીંના કુલ્લડ પીઝા ખાધા, બહુ જ મજા આવી. અને આપણે સોમુનો રિવ્યુ લઈ લઈએ, એનો એકદમ સાચો રિવ્યુ હશે. બહુ એટલે જ નંબર 1 ના મસ્તીના. હા, તો બધા એકવાર અહીંયા આવજો અને ભાવનગરમાં રહેતા હોય એકવાર અહીંયા ટ્રાય જરૂર કરજો. બહુ જ મસ્ત પીઝા છે, કોઈ હોટલમાં તમને આવા મળશે નહીં. તો અમે અહીંયા અમારો અને હા સબસ્ક્રાઇબ કરી નાખજો અગર આ તમને અહીંયા જગ્યાએ આવ્યા હો ખાવા. અને તમને નવા હો તો સબસ્ક્રાઇબ, હા ચેનલ ઉપર એ નવા અને અહીંયા આવ્યા હો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તોય કરી નાખજો. તો ગાઈઝ અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું અને કાલનો બ્લોગ એકદમ યુનિક હશે, કેમકે કાલે હું કંઈક બહાર જાઉં છું. જો સોમુ બોલી ગયો, કાલે અમે જઈએ છીએ શતાબ્દી મહોત્સવમાં, તો કાલનો વિડીયો જોવાનો ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો, વધુમાં વધુ શેર કરજો. અને ભાવનગરમાં રહેતા હો તો અહીંયા એકવાર મુલાકાત જરૂર લેજો, દિલ સે ફૂડી. અને અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો.
તો ચાલો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.